નાના છોકરા મારા ગામમાં એક છોકરું હોય અને મારે કઈ લઈને જવાનું હોય તો મારે ક્યાં મૂકવા જવાનું? વિસ્તારના ભાજપના કાર્યકરો કે વિસ્તારના ભાજપના ઉમેદવારો જે છે, કોર્પોરેટરો, એમના ઘરે મૂકવા જવાનું? આ બહુ મોટો પ્રશ્ન છે. એમ કે મારા બાળકને મારે ક્યાં મૂકી આવવાનું? એને 3 સવારી ગણે છે. આ ખોટો નિયમ છે અને કાયદો પાછો ખેંચવો પડશે. એ તો આવતા મંગળવારે અમે વિધાનસભાનો ઘેરાવ કરીશું, અહીંયાથી ચીમકી આપીએ છીએ સરકારને. આગળની રણનીતિ એવી કહેવામાં આવે છે કે રોડ રસ્તા બરાબર છે, સ્માર્ટ સિટી બની ગઈ છે, એવું કોઈ રોડ રસ્તા નથી, આ કાયદો એકદમ સરસ છે, એના વિશે શું કહેશો? રોડ રસ્તા બરાબર છે, આપ મારી સાથે ચલો વિડીયોગ્રાફી આપણે કરીએ. હું અમદાવાદના 10-15 રોડ એવા બતાવું કે મારા દાદાને લઈને નીકળું તો મારા દાદા બેસે નહીં મારી ગાડીમાં, એવી હાલત છે. એટલે રોડ રસ્તા બરાબર છે નહીં. હમણાં જ કમિશનરે ઓર્ડર આપ્યો કે બધા પેચવર્ક કરો. પેચવર્ક ક્યાં સુધી કરશો? વિજિલન્સ કરો રોડના જેટલા બી કોન્ટ્રાક્ટર છે. હાઈકોર્ટે 2 વર્ષ પહેલાં કીધું છે કે આ બધા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. એટલે બોગસ રોડ બનાવવામાં આવે છે અને એમાં ભ્રષ્ટાચાર જ થાય છે. સ્માર્ટ સિટીની વાત કરીએ તો સ્માર્ટ સિટીમાં શું છે? સ્માર્ટ સિટી જેવું છે જ ક્યાં? તમે BRTS મણિનગરમાં જાઓ તો 1 લેન BRTS છે. લોકોના ઘર ના તૂટે એના માટે 1 લેન BRTS બનાવ્યું અને રોડ ઉપર નીકળવું હોય તો બીક લાગે છે.